નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આપણે આગળ ધોરણ 2માં પાઠ 7 આમ પણ હોય એમાં આપણે ગીત ગાયું હતું, 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી ત્યાં સુધી, અને પછી આપણે સમાચાર વાંચ્યા હતા. હવે આગળ પેજ નંબર 85 ઉપર આપણે એક વાર્તા છે, આજે હું તમને એ સમજાવીશ. પહેલાં આપણે વાંચીશું અને સમજીશું. એનું નામ છે ગોરૈયો ગુમ. એક નાનકડું ગામ હતું. ગામમાં સોમાભાઈ નામના એક ખેડૂત રહેતા હતા. કોણ રહેતો હતો? સોમાભાઈ. એમની પાસે 2 સરસ બળદ હતા. એકનું નામ હતું ગાળિયો અને બીજાનું નામ હતું ગોરિયો. બંને બળદ એમને ખૂબ જ વાલા. એવામાં હવે માર્ચ મહિનો આવે છે, બાજરી વાવવાનો સમય થયો. માર્ચ મહિનો એટલે ઉનાળાનો સમય, અને ત્યારે ખેતરમાં વાવણી થાય બાજરીની. તો હવે બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં શું કરવું પડે? ખેતર ખેડવું પડે. સોમાભાઈએ પોતાનું ખેતર ખેડવા માંડ્યું. બંને બળદ લઈને ગીતો ખેતરમાં ગયા. અડધું ખેતર ખેડ્યું એટલે બપોરનો સમય થઈ ગયો. સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા. હવે બપોરે જેમાં ભાતું એટલે બપોરના ટાઈમનું જમવાનું, એ જમી લીધું પછી એ આરામ કરવા માટે થોડી વાર ઝાડના છાંએ સૂતા. જો ચિત્ર આપેલું છે એમાં બળદો દેખાય છે, ખેડૂત છે સોમાભાઈ, એ ઝાડના છાંએ સૂતા છે. હવે જાગીને જોયું તો 2 બળદમાંથી 1 બળદ ગાયબ થઈ ગયો હતો. હવે ખેતરમાં કાળિયો બળદ જ હતો. બળદના 2 નામ હતા ને, એક હતો કાળિયો અને એક હતો ગોરિયો. એમાં એક બળદ હતો એ ગાયબ થઈ ગયો, અને કાળિયો હતો. ગોરૈયો ક્યાંય દેખાયો નહીં. હવે ખેતરમાં સોમાભાઈ ઘણી બધું શોધ્યું, ક્યાંય પણ ગોરૈયો જડ્યો નહીં. પછી ગોરૈયો એમને મનમાં વિચાર આવવા માંડ્યો કે ગોરૈયો ક્યાં ગયો હશે. બાજરી વાવતી વખતે એમને સોમાભાઈએ ગોરૈયાને શોધ્યો, ગોરૈયો ક્યાંય મળ્યો નહીં. હવે બાજરી સમય વીતવા લાગ્યો, બાજરી ઊગીને મોટી થવા લાગી. સોમાભાઈ રોજ ખેતરે આવે, બાજરી જોવે, ખેતરમાં ઊગીને સરસ મજાની બાજરી જોવે એટલે હરખાય. આખા ખેતરમાં ફરી ફરીને એ જુએ, ક્યાંય એમને ગોરૈયો દેખાય નહીં. ખેતરમાં ઉગેલો પાક પણ જોવે અને ગોરૈયાને જ એમના મનમાં વિચાર જ આવતા કે ગોરૈયો ક્યાં ગયો. એમ ક્યાંય એમને ગોરૈયો દેખાતો નહીં, એમને નજરે ચડતો નહીં, પણ ગોરૈયો જડ્યો જ નહીં. હવે પાછા વિચારે છે કે એક ગોરૈયો ક્યાંથી મળશે, એમ એ ક્યાં ગયો હશે. બાજરી પાકી ગઈ, ઊંબી બાજરીના ડૂંડા લણતા લણતા પણ ગોરૈયો ન જડ્યો. બાજરીમાંથી ડૂંડામાં જો પહેલાં બાજરી ઉગે પછી એના ડૂંડા આવે, એ ડૂંડાને લણવા, લણીએ પછી એમાંથી બાજરીના દાણા છૂટા પાડવાના હોય. તો હવે આ સોમાભાઈએ બાજરીમાંથી દાણા પણ છૂટા પાડ્યા. ચાણીથી પછી બધી બાજરી ચાળી ગઈ, તગારા ભર્યા અને પછી કોથળા ભરી ભરીને એ ઘરે લાવ્યા. તોય એમને ગોરૈયો ક્યાંય ન મળ્યો અને ન જ ચડ્યો. કોથળામાંથી બાજરી કાઢી, ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી, રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાળીને ચાળ્યો, તોય ગોરૈયો ચડ્યો ને. હજી સોમાભાઈ ગોરૈયાને ક્યાંય બધી બાજુ ગોતે જ છે, પણ આવું બધું જ કામ કર્યું તોય એમને ગોરૈયો મળ્યો નહીં. સોમાભાઈ તો સતત ગોરૈયાના વિચાર આવતા જ રહેતા કે મારો ગોરૈયો ક્યાં ગયો હશે અને એ શું કરતો હશે. ઘરના બીજા સભ્યો પણ ગોરૈયાની ચિંતા કરતા હતા. એમના ઘરના બધા માણસો હતા, એમને પણ ચિંતા થતી હતી કે ગોરૈયો ક્યાં ગયો હશે. સોમાભાઈ તો સતત આવી રીતે આખો દિવસ ગોરૈયાના વિચાર કર્યા કરતા. હવે નવી બાજરીના પહેલાં રોટલા તૈયાર થયા. જો ખેતરમાં બાજરી વાવી ઉગી, બધી બાજરી સાફ કરીને ઘરે કોથળા ભરીને લઈ ગયા, પછી એને ઘંટીએ દળાવ્યા, એના રોટમાંથી નવી બાજરીના રોટલા તૈયાર થયા. સરસ મજાના ઘરમાં ગરમ રોટલા હતા. સૌ બધા ઘરના સોમાભાઈના બધા સાથે જમવા માટે બેઠા. તમને લાગે છે કે ગોરૈયો મળશે બાળકો?
હવે વિચારો તો આપણે કે આપણને ગોરીઓ મળશે સોમાભાઈને. હવે સૌની થાળીમાં રેવાબેન છે, એમને એક એક રોટલો મૂક્યો. રેવાબેન કોણ? આ સોમાભાઈ છે, ખેડૂત, એમના પત્ની. એમને બધાની થાળીમાં એક એક ગરમ ગરમ રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ જ ભાવે. કોપટી કે રોટલો તૈયાર થાય ફૂલાયેલો, એમાં ઉપરનું પળ હોય એને કોપટી કહેવાય. તો આ સોમાભાઈની દીકરી છે, એનું નામ હતું સપના. એને શું વધારે ભાવતું હતું? કોપટી. હવડવેગથી રોટલાની કોપટી ખોલી એને એકાએક મોઢેથી ચીસ પાડી, બાપુ ગોરિયો, આપણો ગોરિયો. સોમાભાઈ તો થાળી ધકેલીને કૂદકો મારીને ગયા અને નીચે જોયું ને કોપટીની નીચે, તાતો અંદર ગોરિયો નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા, મળી ગયો મારો વાલો ગોરિયો, મળી ગયો. તો બાળકો, વાર્તામાં મજા આવી? ચલો, કોઈ દિવસ આમાં કોપટીમાં બાજરીના રોટલામાં ગોળીઓ મળે તો આ વાર્તા કેવી સરસ મજાની. તમને આ વાર્તામાં આપણને હસવું ક્યારે આવ્યું વિચારો તો. ચલો બધા, આ હસવાની વાર્તા ઉપરથી આપણને ગોરીઓ સોમાભાઈને ક્યાંય ક્યાં કે ચારેય બાજુ ગયો પણ ક્યાંય મેળો નહીં. હવે આગળ છે ચાલો હસીએ. તો બધા આપણે અલગ અલગ રીતે હસવાનું છે. મોઢું બગાડીને હસો, બધા બાળકો એવી રીતે હસો તો. પછી જુદા જુદા પ્રાણીઓના ચાળા પાડીને હસો, જેમ કે મ્યાઉં મ્યાઉં બોલતા હસવું, કૂતરાની જેમ ભાવ ભાવ કરતા હસવું. પછી ગાંડાની જેમ બધા હસો, કોઈ ગલી પછી કરે ત્યારે કેવું હસવું આવે એવી રીતે હસો. અને તમારા પપ્પા અને મમ્મીની જેમ હસો, પપ્પા કેવી રીતે હસે છે અને મમ્મી કેવી રીતે હસે છે. ચલો હવે આગળ આપણે છે કૌંસમાં આપેલી રીતે હસો. પેલા ઝાડ ઉપરથી કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો, હિ એવી હસવાનું. ઉડતા ઉડતા કાગડો આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો તો ઓહો. પતંગ દોરી છોડવા માટે ફિરકીને મિસ કોલ કર્યો તો હુ. મેં તો ડબ્બામાંથી કંઈ નહીં કાઢીને પેટ ભરીને ખાધું, હિ. જો આમાં આપણને જુદી જુદી રીતે હસવાના પ્રકાર આપેલા છે. કીડીએ હાથનું શર્ટ પહેરી લીધું, હા. મચ્છરે માઇકમાં ગીત ગાયું, હિ. બળદે ખાવા માટે ઘાસનું તણકલું તોડ્યું, એના ઉપર સોમાભાઈ બેઠા હતા તો હા. આ રીતે આપણે હસવાનું. હવે આગળ છે સોમાભાઈના બંને બળદના નવા નામ પાડો. ચલો આમ એમના કાળીઓ અને ગોરીઓ બે નામ હતું, એના બદલે આપણે વિચારીએ એના કેવા નામ પાડીશું બીજા બે નવા નામ પાડવાના. તો આપણે પાડી આલો કેસર અને કાનોડો. ગોરીઓ શોધવા માટે સોમાભાઈ ક્યારે ક્યારે તપાસ કરી? છેલ્લે ગોરીઓ આપણને ક્યાંથી મળ્યો? ક્યાંથી મળ્યો બાળકો બોલો તો? કોપટીમાંથી ગોરીઓ મળ્યો એ સમયે. તમને સાચું લાગે છે કે ગપ્પું? ચલો આપણને આ ગોરીઓ મળ્યો કોપટીમાંથી, સાચું છે કે ગપ્પું લાગે? આપણને બધાને ગપ્પું લાગે છે ને, કોઈ દિવસ રોટલાની કોપટીમાંથી ગોરીઓ મળે એ ગપ્પું છે. ગોરીઓ ક્યાંથી મળ્યો હોય તો તમને સાચું લાગે? ગોરીઓ આપણને ક્યાંથી મળ્યો હોય તો સાચું લાગે? ક્યાંક બહાર ખેતરમાંથી એવી રીતે ક્યાંક મળ્યો હોય તો સાચું લાગે ને? તો હા, બરાબર. હવે પેજ નંબર 88 જુઓ. પહેલાં કહો અને પછી લખો. ચલો બાળકો, આપણે આજે પેજ નંબર 87 સુધી શીખીએ. આગલા પીરિયડમાં આપણે પેજ નંબર 88 હું ભણશું. તમારે આ વાર્તા એકવાર ઘરેથી વાંચી જવાની, બરાબર.